અમદાવાદમાં પણ અનેક જગ્યા પર 10 દિવસ માટે ગણેશજીનું સ્થાપન કરી ગણેશ ચતુર્થી લોકો મનાવી રહ્યા. ગણેશ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલક દ્વારા અંગ્રેજ શાસન દરમિયાન કરી હતી. અંગ્રેજ શાસનના સમય ચાલતી સ્વતંત્ર ચળવળના લીધે માણસો ભેગા ન થાય, મિટિંગ ન કરે અને અંગ્રેજ સરકાર સામે કોઈ રણનીતિ ન ઘડી તે માટે તે સમયની 144ની કલમ લાગુ કરી હતી. ત્યારે લોકમાન્ય તિલક દ્વારા માણસોને ભેગા કરવા માટે થઈ ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન મહોત્સવ હોવા છતાં ગુજરાતભરના મહારાષ્ટ્રીયન સહિત ગુજરાતીઓએ પણ દેશભરમાં આ મહોત્સવને અપનાવી લીધો. નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુનોત્રા, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. હાલ આપણે સરસપુર ખાતે બાલાભાઈ છગનભાઈની ચાલે છે ત્યાં આવેલા છે. ત્યાં બાળ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું 10મું વર્ષ આજે એમનું જઈ રહ્યું છે. તો આપણે તેમના જે ટીમ મેમ્બરો છે આપણે તેમની પાસેથી જાણીશું. તેઓ શું કહેવા માંગે છે, શું કહેશો તમે, આ કેટલા વર્ષ થયા અને આપની ટીમમાં મેમ્બર કેટલા? આ 9 વર્ષ પૂરા થશે, આવતા વર્ષે 10મું વર્ષ બેસશે. અહીંયા 1.5 મહિનાથી અમે તૈયારી કરી રહ્યા છીએ. બધા ભાઈઓનો સાથ સહકાર મળી રહ્યો છે અને આવું નવું કામ કરતા રહીશું અમે લોકો આગળ. આયોજન કેવા પ્રકારનું હોય છે? આયોજન ભાઈ ગોળા કુંભારની રીતે કરવામાં આવ્યું છે. જેમ પબ્લિક આગળ વધતી રહે છે તેમ જેમ આગળ વધતું રહે એમ કાર્યક્રમ વધતો રહે છે. આપ શું કહેશો? અમે દર વર્ષે પ્રયાસ એવું કરીએ કે ભક્તોને અહીંયા બહુ સારું લાગે. નાના બાળકોને આયોજન કરવામાં આવેલ છે અને છોકરાઓને સહકાર આપવા માટે બધા ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તમે દર વર્ષે અમને આશીર્વાદ આપી જાઓ કે અમે દાનથી પણ વધારે સારું કરી શકીએ. આજે મૂર્તિની સ્થાપના છે, ઇકો ફ્રેન્ડલી છે કે પીઓપી ની? ઇકો ફ્રેન્ડલી છે. વિસર્જન આપણા ઘરે જ કરીએ છીએ અમે. અહીંયા કુંડ બનાવીને સારી રીતે અહીંયા આપણા ઘરે જ કરીએ છીએ. ખૂબ આભાર. તો આપ જોઈ શકો છો બાળ યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશજીની માટીની મૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવી છે, ઇકો ફ્રેન્ડલી, કારણ કે પર્યાવરણમાં નુકસાન ના થાય તેના માટેનું તેમને ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેકને એક સારો મેસેજ મળી રહે તેના માટે તેમના માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. આપણે અન્ય લોકો પણ છે, આપણે તેમની પાસેથી પણ જાણીશું. શું કહેવા માંગે, શું કહેશો, કેવા પ્રકારનું આયોજન કરો છો? નવ વર્ષથી લોકોનો પ્રતિસાદ કેવો મળે? સારું મળે છે. તો આપ જોઈ શકો છો લોકોનો પ્રતિસાદ પણ ખૂબ સારો મળે છે. જે ભક્તગણો અહીંયા દર્શનાર્થે આવે છે આપણે તેમની પાસેથી પણ જાણીશું. શું કહેવા માંગે, શું કહેશો, આપણે અહીંની થીમ કેવી લાગે? અમે છેલ્લા 4-5 વર્ષથી જોવા આવીએ છીએ. અમારે જ્યારે બી આવીએ દર વર્ષે તો કંઈક નવું નવું જોવા મળે છે. અહીંયા આ વખતે અહીંયા ભક્ત ગોરા કુંભાર વિશેની જે કહાની હતી એના વિશે અહીંયા બતાવેલું છે. એનું જે આયોજન છે એ આપણે કેવું લાગે? બહુ સરસ આયોજન છે. દર વર્ષે સારું જ આયોજન હોય છે. અહીંયા અમે દર વર્ષે આવીએ છીએ. અહીંયા નાના બાળકો પણ ખૂબ ઉમંગથી ભાગ લેતા હોય છે. આ પણ ઘણા વખત થી અહીંયા આવતા છો, આપણે તેમની પાસેથી જાણીશું. શું કહેશો બેટા, આપને ગણેશજીનું ઉત્સવ આવી રહ્યો છે, આપને કેવું લાગે? બહુ સુંદર લાગે છે. તમે કેટલા વર્ષથી આવો છો? 5. અમે લોકો અહીંયા અંદરથી અમે અંદર રહે છે પટેલ મિલમાં અંદર. અમે 7 નંબર એમ બ્લોકમાં રહે છે. તો તમારે હું તમને એમ કહેવા માંગીશ કે હું અહીંયા 5 વર્ષથી પણ આવું છું અહીંયા અંદરથી. તમને કેવું લાગે, એન્જોય કરો છો? હા, કરે છે. અમે બાળ યુવક મિત્ર મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવે છે તે વિશે શું કહેશો? છેલ્લે 8-9 વર્ષથી હું ગણપતિનું આયોજક મિત્ર મંડળને દેખું છું. સુંદર શ્રેષ્ઠ સિસ્ટમ આપેલી છે બધી. આની અંદર માહોલની સિસ્ટમ બધી અંદર જે ભગવાનના દેશ વિધાન બધું અલગ અલગ સિસ્ટમ આપેલી છે. ભક્ત ગોરા કુંભારની જે વાર્તા છે જે એમના દ્વારા તેમના ભક્તિમાં એટલા લીન હતા કે જેથી તેમના પુત્રને પણ માટીમાં રગડોળ દીધો હતો. તો તે કહાનીની થીમ પર તેમના દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિઠ્ઠલ ભગવાનને પ્રસન્ન થવાથી એ બાળકને ફરી જીવિત કરવામાં આવતો હોય છે. અને ત્યાં હાલ પણ એ મંદિરની ખૂબ જ લોકગાથા છે, ત્યાં પણ ખૂબ જ પ્રચલિત મંદિર છે. તો તેના થીમ પર અહીંયા સરસપુર ખાતે તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અમે પણ આપને વિનંતી કરીએ છીએ કે આપ અહીંયા આવીને દર્શનનો લાભ અચૂક લો. હું કૌશિક ગુનોતર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા